नमस्ते विद्यार्थी मित्रों, परिश्रम विद्या मंदिर राणा कंडोरणा ऑनलाइन एज्युकेशन चैनल ऊपर आप सर्व मित्रोंનું स्वागत છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને એમનો વિષયાંગ છે એ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આ એકમ વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા કે ભારત છે ને એ પૂર્વેથી જ पहलेथी ज ए विश्वना देशों में अग्रिम हरोड़ में स्थान धरावतो हतो। मतलब के भारतनी जे संस्कृति हती, एमनी जे समृद्धि हती, एमनी पासे रहेली जे सभ्यता हती ने आना कारणे शुं तो के ते विश्वना देशों में प्रथम अथवा तो अग्रिम हरोड़ में स्थान धरावतो हतो। हवे भारतनी समृद्धि, एनी संस्कृति, एनी सभ्यता थी आकर्षाईने विश्वना घणा देशोना वेपारीओ ए भारत साथे वेपार अर्थे जोड़ायेला हता। बराबर, अने आ वेपार अर्थे जोड़ायेला हता, भारत साथे विश्वना देशोना वेपारीओ वेपार करता हता, तो ए क्या मार्गे करता हता? तो के जमीन मार्गे ए वेपार छे ई करता हता। हवे शुं थाय छे? तो के जमीन मार्गे अरब वेपारीओ पण वेपार करता हता, विश्वना घणा बधा देशोना वेपारीओ छे वेपार करता हता। साथे साथे अरब वेपारीओनो पण अहीं उल्लेख करेलो छे के अरब देशना जे वेपारीओ हता ने ए पण भारत साथे वेपार अर्थेना संबंधथी जोड़ायेला हता। समय जता बने छे एवुं के आ जे जमीन मार्ग हतो ने ए वेपार जे चालू हतो ने वेपार जे प्रवर्तो हतो એમાં પરિસ્થિતિ કંઈક ઉલટી થાય છે। બરાબર, પરિસ્થિતિ બદલાય છે। આ પરિસ્થિતિમાં શું ચેન્જ આવે છે? તો કે આ જમીન માર્ગે જે વેપાર થતો હતો ભારત અને યુરોપના દેશો વચ્ચે, બરાબર, ત્યાં એનું એક કેન્દ્ર હતું, એનો એક ગેટ હતો, દરવાજો હતો, જેમનું નામ હતું કોન્સ્ટેન્ટિનોપલ। અને આ કોન્સ્ટેન્ટિનોપલ છે ને એ તુર્ક મુસ્લિમો જીતી લે છે। તુર્ક મુસ્લિમો આ જે વેપારનું કેન્દ્ર અથવા તો વેપાર વચ્ચેનું જે માધ્યમ હતું એને, આ જે ગેટ હતો, દરવાજો હતો, એ જીતી લે છે। પરિણામે શું થાય છે? તો કે ભારત અને વિદેશના દેશો વચ્ચેનો જે વેપાર હતો ને એ વેપાર પ્રક્રિયા એ ઠપ થઈ જાય છે, મતલબ કે બંધ થઈ જાય છે। પરિણામે શું થાય છે? તો કે યુરોપિયન દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ। શું થાય છે હવે? તો કે પહેલાના સમયમાં વેપાર થતો ત્યારે શું થતું? તો કે રેશમ છે, સુતરાઉ કાપડ છે, મલમલ છે, મરી મસાલા છે, તેજાના છે વગેરેની શું થતી? તો કે વિદેશના દેશોમાં ભારત તરફથી નિકાસ થતી। બીજું એવું રીતે પણ કહી શકાય કે ભારતમાંથી આવી જે વસ્તુઓ છે એની વિદેશના દેશોમાં આયાત થતી। બરાબર, હવે આ જે વેપાર હતો, વેપાર પ્રક્રિયા હતી, એ બંધ થઈ જાય છે, ઠપ થઈ જાય છે। પરિણામે શું થાય છે? તો કે યુરોપિયન દેશોમાં ભારતમાં ઉત્પાદિત થતી જે ચીજવસ્તુઓ હતી જેમાં શેનો સમાવેશ થશે? તો કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ એ યુરોપના દેશોમાં વર્તાય છે। આ માંગને પહોંચી વળવા માટે, આ માંગને પુરવાર કરવા માટે અને આ જે પરિસ્થિતિ સર્જાઈને એનો લાભ લેવા માટે હવે શું થાય છે? તો કે યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવાના જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી। બરાબર, આ પરિસ્થિતિનો લાભ લેવા માટે પોતાની જે માંગ હતી, આવશ્યકતા હતી, જે જરૂરિયાત હતી એમને પહોંચી વળવા માટે યુરોપના દેશો હવે શું કરે છે? તો કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાના નવા નવા સાહસો કરે છે અથવા તો નવા પ્રયાસો કરે છે। હવે એ પ્રયાસો કરવામાં એ સાહસ કરનાર પ્રથમ કોઈ વ્યક્તિ હોય ને તો એ હતો ક્રિસ્ટોફર કોલંબસ, કે જેણે શું કર્યું હતું? તો કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનો પ્રથમ સાહસ કર્યું હતું એવો ક્રિસ્ટોફર કોલંબસ, કે જે ઇટાલીનો રહેવાસી હતો અને તે એવી માન્યતા ધરાવતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય। એનું કારણ છે મિત્રો કે પૃથ્વી ગોળ છે અને આના કારણે પોતે દ્રઢપણે એવી માન્યતા ધરાવતો હતો કે જો પૂર્વમાં જવું હોય ને તો પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય। હવે મિત્રો, 1492માં આ ક્રિસ્ટોફર કોલંબસ એ ભારત આવવા નીકળે
છે, મતલબ કે 1492માં ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની જે યાત્રા છે એનો પ્રારંભ કરે છે. પરંતુ આકસ્મિક રીતે એ પહોંચે છે ક્યાં? તો કે અમેરિકા. નીકળે છે પોતે ભારત શોધવા, બરાબર. એની શાલ હતી 1492, પરંતુ સંજોગોવશાત આકસ્મિક રીતે પોતે પહોંચી ક્યાં વળે છે? તો કે અમેરિકા. અને મૃત્યુ પર્યંત પોતાને હિન્દુસ્તાન કે ભારતનો શોધક માનતો હતો. મૃત્યુ પર્યંત મતલબ કે એ જ્યાં સુધી જીવ્યો ને ત્યાં સુધી પોતાની જાતને એ હિન્દુસ્તાનનો કે ભારતનો શોધક માનતો હતો. પરંતુ વાસ્તવિક રીતે પોતે ભારત પહોંચ્યો ન હતો, છતાં પણ પોતાને ભારતનો શોધક ગણાવતો હતો. આજે પણ અમેરિકાના જે મૂળ વતનીઓ છે ને એમને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે, અને ત્યાંના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ અમેરિકાના જે મૂળ વતનીઓ છે, બરાબર, એમને ક્યાં નામે ઓળખવામાં આવશે? તો કે વેસ્ટ ઇન્ડિઝ, સોરી માફ કરજો, અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન, અને કિનારાના ટાપુઓ જે છે ને એને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવશે. ક્રિસ્ટોફર કોલંબસનો જે પરિચય છે એને ફરી રિપીટ કરી લઈએ, તો કે ક્રિસ્ટોફર કોલંબસ પહેલું તો એક ઇટાલીનો રહેવાસી એવું માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. એનું કારણ છે મિત્રો કે પૃથ્વી ગોળ છે. હવે યાત્રાનો પ્રારંભ ક્યારે કરે છે? તો કે 1492માં. પરંતુ આકસ્મિક રીતે પોતે પહોંચી ક્યાં વળે છે? તો કે અમેરિકા. અને પોતે જ્યાં સુધી જીવ્યો ને મતલબ કે મૃત્યુ પર્યંત પોતાને ભારતનો શોધક ગણાવતો હતો. અને પ્લસ બીજી બાબત ખાસ એ યાદ રાખવાની કે આજે પણ અમેરિકાના જે મૂળ વતનીઓ છે એમને રેડ ઇન્ડિયન કહેવાય છે. અને પ્લસ બીજું કે કિનારાના ટાપુઓ છે એને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે. આ થયો ક્રિસ્ટોફર કોલંબસનો પરિચય. ત્યારબાદ હવે આપણે ભારત આવવાના જળમાર્ગ શોધવામાં જે વ્યક્તિ સફળતા પામ્યો હતો, જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, એવા વ્યક્તિનો આપણે પરિચય મેળવીશું. તો એવો વ્યક્તિ હતો, એ હતો વાસ્કો દ ગામા, બરાબર, જે ભારતનો રિયલ શોધક હતો, ભારતનો અસલી શોધક હતો, અને ભારત આવવાના જળમાર્ગ શોધવામાં જેણે સફળતા પ્રાપ્ત કરી હતી એવો વ્યક્તિ, એટલે કે વાસ્કો દ ગામા, કે જે પોર્ટુગલ દેશનો રહેવાસી હતો, બરાબર. જળમાર્ગ શોધવામાં પોતે સફળતા પ્રાપ્ત કરે છે. હવે એમનું જે જહાજ હતું ને, પોતે છે ભારત આવવા નીકળે છે જહાજ લઈને, બરાબર, એમનું જહાજ એ કઈ રીતે યાત્રા કરે છે અથવા તો દરિયાઈ માર્ગે કઈ રીતે આવે છે ને એની વાત કરવામાં આવી છે. તો કે એમનું જે જહાજ હતું એ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ આ નામના પ્રદેશને ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચે છે. હવે આ જે વાસ્કો દ ગામા હતો એ દરિયાઈ માર્ગે ભારત આવવાનો માર્ગ શોધે છે. એ માર્ગમાં સફર કઈ રીતે કરે છે, ક્યાં ક્યાં પ્રદેશે પોતે પહોંચે છે ને એના વિશેની વાત કરવામાં આવી છે. તો કે પહેલાં તો શું કરે છે, એમનું જહાજ છે એ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ આ નામનો પ્રદેશ એમને ચક્કર લગાવી અને ફરી પાછો પહોંચે છે ક્યાં? તો કે આફ્રિકાની પૂર્વ કિનારે મલિંદી નામના પ્રદેશ ઉપર પહોંચે છે. ત્યારબાદ પોતે હિન્દ મહાસાગરમાં આગળ વધતા મહમદ ઇબ્ન મજીદ નામના ભારતીય ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22 મે 1498ના દિવસે ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો, બરાબર. હવે પોતે ભારત છે એ પહોંચી જાય છે, પરંતુ રસ્તામાં એ કેની મદદ લે છે? તો કે હિન્દ મહાસાગરમાં પોતે આગળ વધતા વધતા એક ભારતીય ખલાસી હોય છે જેમનું નામ હોય છે મહમદ ઇબ્ન મજીદ, આ નામના ભારતીય ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ, અને મિત્રો ખાસ તારીખ અને સાલ યાદ રાખજો, 22 મે 1498ના દિવસે પોતે ભારતમાં આવેલું જે કાલિકટ બંદર છે ત્યાં પહોંચી જાય છે. અને જે તે સમયે એ કાલિકટ બંદર વિસ્તાર, બંદર જે છે એની આજુબાજુનો જે વિસ્તાર છે, જે પ્રદેશ છે, ત્યાંનો રાજા હતો ઝામોરિન. અને આ રાજા ઝામોરિન શું કરે છે? તો કે પોર્ટુગીઝ લોકોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી
અથવા તો પરમિશન આપી દે છે. અને આ રીતે હવે શું થાય છે તો કે પોર્ટુગીઝ લોકો ભારતમાં વેપાર કરવાની એક સત્તા છે એ પ્રાપ્ત કરી લે છે અને પોતાનું સામ્રાજ્ય છે એ ભારત ઉપર સ્થાપી દે છે.